જય શ્રી કૃષ્ણ મિત્રો સુપર ફૂડ ગણાતા બાજરામાંથી આજે આપણે એક એવી રેસીપી બનાવીશું જે છ મહિનાના બાળકોથી લઈ અને ગમે એવડી મોટી ઉંમરના વૃદ્ધો પણ ખાઈ શકશે અને લગભગ બધાને ભાવશે તો એના માટે અહીં મેં એક વાટકી જેટલો બાજરાનો લોટ લઈ લીધો છે અને આ જ વાટકીના માપથી અડધી વાટકી જેટલો ગોળ અને અડધીથી પોણી વાટકી જેટલું ઓગળેલું ઘી લઈ લીધું છે અહીં મેં ગાયનું ઘી લીધું છે ઘીનું પ્રમાણ તમે જો વધારે ગમતું હોય તો થોડુંક વધારી પણ શકો છો અને ગોળ પણ તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછો એડ કરી શકો છો તો હવે આપણે એક જાડા તળિયાવાળું વાસણ લઈ લઈશું તેની અંદર આપણે લીધેલું ઘી અને બાજરાનો લોટ નાખી દઈએ ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે અને મીડિયમ ફ્લેમ પર આપણે બાજરાના લોટને થોડીકવાર માટે શેકવાનો છે આમાંથી સુગંધ આવવા લાગે અને સાધારણ લોટ રતાશ પડતો થાય ત્યાં સુધી આપણે એને શેકવાનો છે અને ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ જ રાખવાની છે જેથી બળી ન જાય લોટ જો લોટ બળી જશે તો તેનો ટેસ્ટ સારો નહીં આવે તો આપણે ઘઉંના લોટની સુખડી તો ઘણી વખત બનાવતા જોઈએ છીએ પણ આજે આપણે બાજરાના લોટનો ઉપયોગ કરીને સુખડી બનાવવાના છીએ તમે બધા જ જાણો છો કે બાજરાનો લોટ ખાવામાં કેટલો હેલ્ધી છે રેગ્યુલર બાજરો ખાવામાં આવે તો તમારું પાચનતંત્ર મજબૂત રહે છે અને જો પાચનતંત્ર મજબૂત હોય તો ડાયાબિટીસ થવાની શક્યતા બિલકુલ ઓછી થઈ જાય છે અને સાથે જ વજન પણ વધતું અટકાવી શકાય છે તેમજ બાજરો છે તે હૃદય સંબંધિત બીમારીઓ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે પણ રેગ્યુલર જો આપણે રોટલો બનાવીએ તો કોઈને નથી ભાવતો હોતો પણ આવી રીતના જો તમે સુખડી બનાવીને રાખી દેશો તો આ સુખડી પંદર દિવસ સુધી ખરાબ નહીં થાય અને ડેઇલી તમે ઘરમાં બધાને ખવડાવી શકશો અને બાળકો તો હરતાને ફરતા બે ત્રણ બટકા ખાતા જશે એટલી સરસ ટેસ્ટી લાગે છે તો જો થોડીક જ વારમાં આપણો બાજરાનો લોટ એકદમ સરસ શેકાઈ ગયો છે સાધારણ રતાશ પડતો લોટ થઈ ગયો છે અને હવે સુખડી મોઢામાં મૂકતા જ એકદમ સોફ્ટ ઓગળી જાય તેવી બનાવવા માટે થઈને આની અંદર આપણે એક સિક્રેટ વસ્તુ ઉમેરીશું અને તે છે એક ચમચી જેટલી ઘરની મલાઈ તો અહીં મેં તાજી મલાઈ લઈ લીધી છે આવી રીતના મલાઈ એડ કરવાથી સુખડી છે તે એકદમ સરસ સોફ્ટ બનશે જેના કારણે દાંત વગરના નાના બાળકો અને વૃદ્ધો પણ ખાઈ શકશે તો ગેસની ફ્લેમ સ્લો રાખીને મલાઈને મિક્સ કરી લઈશું મલાઈ એડ કરીશું એટલે આવી રીતના એકદમ ફીણ થશે પણ ધીમે ધીમે તે બધું એબ્ઝોર્બ થઈ જશે અને મલાઈ એકદમ સરસ મિક્સ થઈ જશે આની અંદર આપણે બાજરાનો લોટ અને ઘી ગોળનો ઉપયોગ કર્યો છે એટલે બધી જ વસ્તુ હેલ્ધી છે એટલે તમે આરામથી ખાઈ શકો છો અને જો તમે શિયાળામાં બનાવતા હોય તો આની અંદર બેથી ત્રણ ચમચી જેટલો ક્રશ કરેલો ગુંદર અને પાંચ ચમચી જેટલી સૂંઠ પણ એડ કરી શકો છો તો મલાઈ સરસ મિક્સ થઈ ગઈ છે તો હવે આની અંદર ત્રણેક ટેબલ સ્પૂન જેટલા ડ્રાયફ્રૂટનો ભૂકો ઉમેરી દઈએ જેમાં હીમે કાજુ અને બદામ લીધેલા છે ડ્રાયફ્રુટ નાખવા ઓપ્શનલ છે જો તમે સાવ નાના બાળકો અથવા તો દાંત વગરના કોઈ વડીલ હોય તેના માટે બનાવતા હોય તો આ ડ્રાયફ્રૂટની કતરણ ન નાખો તો પણ ચાલે તો બધું મિક્સ કર્યા પછી આપણે આને નીચે લઈ લઈશું અને નીચે લીધા પછી લગભગ અડધીથી એક મિનિટ માટે આપણે આને હલાવતા રહીશું જેથી એકદમ ગરમ મિશ્રણમાં જો ગોળ ઉમેરીશું તો સુખડી ચવડ થઈ જશે તો મેં બતાવેલી બધી જ ટિપ્સ જો તમે ફોલો કરશો તો તમારી સુખડી એકદમ સરસ સોફ્ટ બનશે અને જો તમારે ઘઉંના લોટની સુખડી બનાવી હોય તો આ જ રીતના તમે ઘઉંના લોટની સુખડી પણ બનાવી શકો છો તો લગભગ એકાદ મિનિટ આવી રીતના હલાવ્યા પછી હવે આની અંદર આપણે લીધેલો ગોળ ઉમેરી દઈએ ગોળ આપણે સુધારીને લીધો છે અને આ મિશ્રણ ગરમ છે એટલે ગોળ આરામથી ઓગળી જશે અને સરસ મિક્સ થઈ જશે અત્યારે તમને મિશ્રણ ઢીલું લાગી રહ્યું હશે પણ જેમ જેમ ગોળ ઓગળશે અને મિક્સ થશે તેમ તેમ મિશ્રણ છે તે ઘટ થતું જશે અને ગોળ સરસ ઓગળી જાય ત્યારબાદ તમે ચાખીને જોઈ શકો છો જો આ સ્ટેજ પર તમને ગળ પણ ઓછું લાગતું હોય તો થોડુંક વધારે ગોળ એડ કરી શકો છો અને મારા ઘરમાં તો આ સુખડી બધાને એટલી ભાવે છે કે મેં એક દિવસ બનાવી હોય તો બીજા દિવસ સુધીમાં તો ખતમ જ થઈ જાય છે એટલે હું રેગ્યુલર આવી રીતના તાજી તાજી થોડીક થોડીક બનાવતી રહું છું અને આ સુખડી પંદર દિવસ સુધી બિલકુલ ખરાબ નહીં થાય તો તમે ક્યાંક ટ્રાવેલિંગમાં જો આને લઈ જવા ઈચ્છતા હોય તો પણ લઈ જઈ શકો છો અને બાળકો બારે હોસ્ટેલમાં કે પીજીમાં રહીને ભણતા હોય તો તેને પણ આ ડબ્બો ભરીને મોકલાવી શકો છો તો જ્યારે પણ તેમને સ્વીટ ખાવાનું મન થાય તો તે ખાઈ શકે છે અને આ એકદમ હેલ્ધી છે તો જરાય નુકસાન નહીં કરે તો જો ગોળ જેમ જેમ મિક્સ થઈ ગયો તેમ તેમ આપણું મિશ્રણ ઘટ થઈ ગયું છે અને મેં આને ટેસ્ટ કરીને પણ જોયું હતું ગળ પણ એકદમ બરાબર છે તો આની અંદર વધારે ગોળ એડ કરવાની જરૂર નથી સરસ મિક્સ થઈ ગયું છે બધું તો હવે આપણે આને પાથરી દઈએ તો અહીં મેં એક ડીશ લઈ લીધી છે જેને મેં સાધારણ ઘીથી ગ્રીસ કરી લીધી છે તેની અંદર આપણે આ બધું જ મિશ્રણ નાખી દઈશું અને ચમચાની મદદથી આપણે આને ફેલાવી દઈએ તો તમારામાંથી કોને કોને સુખડી ફેવરિટ છે તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમે બાજરાના લોટની સુખડી જો બનાવતા હોય તો તમે કયા શહેરમાંથી આ વિડિયો જોઈ રહ્યા છો તે પણ કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો તો આવી રીતના આખી ડિશમાં મેં આ સુખડીને બરાબર પાથરી લીધી છે અને ઉપર પણ આપણે એકદમ આછી ડ્રાયફ્રૂટની કતરણ નાખી દઈશું એકદમ પાતળું ડ્રાયફ્રુટનું કતરણ કરવા માટેનું જે ઓનલાઈન ડ્રાયફ્રૂટ કટર આવે છે તેનો રિવ્યુ મેં હમણાં જ વિડીયોમાં મૂક્યો હતો જો તમારે વિડીયો જોવો હોય તો તમને હું લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો આવી રીતના ફેલાવ્યા પછી સાધારણ આપણે ઠંડુ થવા દઈશું સાધારણ ઠંડુ થયા પછી આપણે આના પીસ કરી લઈએ તો જો તમારી સુખડી એવી બનતી હોય કે હાથમાં લેતા જ ભૂકો થઈ જાય અથવા તો ચવડ થતી હોય તો એક વખત મારી રીતે સુખડી જરૂરથી ટ્રાય કરજો એકદમ પરફેક્ટ તમારી સુખડી બનીને તૈયાર થશે અને ખાવામાં તો એટલી સરસ સોફ્ટ છે કે મોઢામાં મૂકતાં જ ઓગળી જાય તો આજની આ રેસિપી તમને કેવી લાગી તે પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો અને જો રેસીપી ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસિપીસ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જલ્દી જ મળીશું એક નવી રેસિપી સાથે Thanks for watching.